રાજીઓ ફોન ઉપાડતો નથી યાર, રાજી નહીં આવે. અરે એ કામમાં હશે, એ જોશે એટલે ફોન કરશે. બે ત્રણ દિવસથી દેખાડો નથી ને ફોને ઉપાડતો નથી. કામ કરે, આજે સેમેસ્ટરની ફી ભરવાનો છેલ્લો દિવસ છે, આપણે ભરી દઈએ બાકી આપણે રહી જાઉં. એક કામ કરે ને છેલ્લી વાર ફોન કરીને ટ્રાય કરી જો. રાજુ ક્યાં હતો તું? બસ કઈ નહીં યાર. એટલે તે કોલેજની ફી ભરી? મેં તને તે દિવસે કેટલા ફોન કર્યા યાર. હવે હું કોલેજ જ નહીં યાર. કા સોચ્યું? કઈ નહીં. અરે આ ભાગા ભાગી ક્યાં કરસ? વાત તો કર. તું મારા હપ્તા ભર દઈશ લોન ના, તું આ ફી ભર દઈશ, બધું કોણ કરશે? પણ તને પ્રોબ્લેમ શું છે એ તો કે. પ્રોબ્લેમ કઈશ તો કઈ સોલ્યુશન આપશું અમે. અરે મારા ભાઈ, તારો પ્રોબ્લેમ એ અમારો પ્રોબ્લેમ, વાત તો કર યાર. તને ખબર છે આપણા સાહેબ કહેતા હતા શું? કે ગરીબ લોકો દેવામાં જન્મે ને દેવામાં જ મરે. હા, મારા પપ્પા ઉભ થઈ ગયા યાર, અને એમને લોન લીધેલી છે 5 લાખ રૂપિયાની. તો હવે એ હપ્તા ભરવા કે મારે ફી ભરી કંઈ સમજાતું નથી. તારા પપ્પાનું ખાતું કઈ બેંકમાં હતું? નાગરિક બેંક. આપણી રાજકોટ નાગરિક સહકારી બેંક? હા. આપણે વાત થઈ હતી ને આપણા ફાધર ની ડેથ થઈ ગઈ છે, તો હવે એમની લોન માં કઈ થઈ શકે ખરું આપણાથી? સોરી ફોર યોર લોસ, હું જોઈને કહું. અરે અરે માસી, તમારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. રાજદીપના પપ્પા તમારા માટે ઘણું બધું મૂકીને ગયા છે. કઈ રીતે સાહેબ? રાજદીપ, તારા પપ્પાએ 5 લાખની લોન લીધેલી હતી, જેનો હપ્તો 9000 રૂપિયાનો છે. તેની સાથે એમણે 410 રૂપિયાનો નાગરિક બેંકનો વીમા કવચ પણ લીધેલું હતું, જેમાં એક્સિડન્ટથી મૃત્યુ થવાથી એમને 9 લાખ રૂપિયા મળવા પાત્ર હતા. જોયું, મેં કીધું તું ને રાજદીપ, કે તું નિરાશમાં હતા, કાંઈક રસ્તો નીકળશે. હા, જેનાથી તમારી લોન પણ ભરાઈ જશે અને માથેની રકમ પણ તમને મળવા પાત્ર છે. તો સર, હું મારા કોલેજની ફી ભરી દઉં. અરે બિંદાસ ભરી દે, ક્યાંય પણ અટક તો અમને કહેજે, અમે તમારી સાથે જ છીએ. અમારી બેંકનું સૂત્ર એ જ અમારું લક્ષ્ય છે, નાના માણસોની મોટી બેંક રાજકોટ નાગરિક સહકારી બેંક. ના ના માણસ ને યાર.